નમસ્કાર મિત્રો આજે આપણે લાવ્યા છીએ આધાર કાર્ડની અંદર એક નવી અપડેટ આવી છે મિત્રો તમારું આધાર કાર્ડ જે હાલમાં છે એને તમે પીવીસી આધાર કાર્ડ કેવી રીતે બનાવી શકો છો એ વિશેનો વિડીયો મિત્રો અહીંયા છે તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હશે અધરવાઇઝ આરસી બુક હશે અને પાન કાર્ડ પણ હશે જેમ આધાર કાર્ડ જે હોય છે મિત્રો ફક્ત ને ફક્ત કાગળનું બનેલું હોય છે એ રીતે તમારું આધાર કાર્ડ હવે તમારે પીવી સીનું બનાવવું હોય તો કઈ રીતે બનાવું એનો અહીંયા વિડીયો મિત્રો રજૂ કરી રહ્યા છો મિત્રો તમારું જે આધાર કાર્ડ છે એના માટે સરકારની જે એક ઓફિશિયલી વેબસાઇટ છે તમે અહીંયા જોઈ શકો છો આ તમારા મોબાઈલથી તમે સર્ચ કરી શકો છો આધાર કાર્ડની ઓફિશિયલી વેબસાઇટમાં જઈ અને તમે ક્લિક કરશો નેક્સ્ટની એટલે મિત્રો વિવિધ ઓપ્શન ખલશે અધરવાઇઝ તમે ગૂગલમાં જઈ અને પીવીસી આધાર કાર્ડ સર્ચ કરશો એટલે મિત્રો ઓફિશિયલી આધાર કાર્ડની વેબસાઇટ ખોલી જશે તમે અહીંયા જોઈ શકો છો યુનિક આઇડેન આઈડેન્ટિફિકેશન ઓથોર ઓફ ઇન્ડિયાની ઓફિશિયલી વેબસાઇટ છે મિત્રો અહીંયા ઓર્ડર આધાર પીવીસી કાર્ડ એ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એના ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે ઇઝીલી તમને આધાર કાર્ડ માટેની જે પીવીસી આધાર કાર્ડ કેવી રીતે મંગાવવું એના માટેની જે પ્રોસીજર છે અહીંયા બતાવવામાં આવી છે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો તમારી પાસે જે આધાર કાર્ડ છે એની ઉપર બાર ડિજિટનો આધાર નંબર હોય છે અધરવાઇઝ તમારી પાસે બાર ડિજિટનો આધાર કાર્ડ નથી તો સોળ ડિજિટનું વર્ચ્યુઅલ આઈડી હોય છે એ પણ અહીંયા નાખી શકો છો એ પણ ન હોય તો અઠ્યાવીસ ડિજિટનું ઈ આઈડી જે કાર્ડ હોય છે જ્યારે તમે આધાર કાર્ડ માટે જાઓ છો ત્યારની જે આઈડી નંબર આપે છે એ આઈડીથી તમે અહીંયા સર્ચ કરી શકો છો સર્ચ કર્યા બાદ મિત્રો તમે અહીંયા આધાર કાર્ડ નંબર નાખશો આધાર કાર્ડ નંબર નાખશો એટલે મિત્રો તમારે જો તમારી પાસે તમારો મોબાઈલ નંબર જે રજીસ્ટર છે અથવા નથી તો એના ઉપર અહીંયા મિત્રો તમારે ઓટીપી માટે તમારે ક્લિક કરવાની રહેશે તમે અહીંયા જોઈ શકો છો કેપચા કોડ આ કેપચા કોડ તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા લખેલું છે માય મોબાઈલ નંબર ઇઝ નોટ રજીસ્ટર તો મિત્રો એના ઉપર અહીંયા ક્લિક કરશો ત્યારબાદ તમે સેન્ડ ઓટીપી કરશો તો આવી જશે મિત્રો રજીસ્ટર તમારો આધાર કાર્ડ ન હોય તમારા મોબાઈલ સાથે તો એન્ટર ટોપમાં પણ તમે કરી શકો છો ત્યારબાદ તમે તમારો નંબર નાખી અને ઇઝીલી અહીંયા જોઈ શકો છો તમારા મોબાઈલની અંદર એક ટેક્સ મેસેજ આવશે ટેક્સ મેસેજનું અહીંયા પોપઅપ છે તમે જોઈ શકો છો વન ટાઈમ પાસવર્ડ મિત્રો તમારી પાસે આવે છે એ તમારે પાસવર્ડ નાખવાનું છે ત્યારબાદ ટર્મ એન્ડ કન્ડિશન જે હોય છે એની જોગવાઈઓ એ અહીંયા તમારે વોંચી લેવાની છે મિત્રો ના વાંચવી હોય તો ત્યારબાદ તમે સબમિટ ઉપર ક્લિક કરી શકો છો સબમિટ કરશો એટલે મિત્રો અહીંયા ટર્મ એન્ડ કન્ડિશન વાંચી અને સબમિટ કરશો એટલે તમને નવું એક પોપઅપ ખુલશે એની અંદર તમારું આધાર કાર્ડ તમે નાખ્યું છે એની ડિટેલ નાખી છે તો તમારું આધાર કાર્ડ અહીંયા પ્રિવ્યુ થશે મિત્રો આ પ્રિવ્યુ થશે એ પ્લાસ્ટિક આધાર કાર્ડ હશે જે અત્યારે તમારી જોડે હેતુ એ જે ઓફિશિયલી ફક્ત કાગળવાળું આધાર કાર્ડ હતું અહીંયા પીવીસીનું આધાર કાર્ડ હશે બંને સાઈડનું અહીંયા ફોટો તમને બતાવવામાં આવશે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે પેમેન્ટ કરવાનું છે મિત્રો આ જે પીવીસી આધાર કાર્ડ છે એ ફ્રી નથી સરકાર તરફથી એની પેમેન્ટની જોગવાઈ નક્કી કરવામાં આવી છે અહીંયા મેક પેમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાની રહેશે ત્યારબાદ એના માટે જે નક્કી કરાયા છે પચાસ રૂપિયાની ફી અહીંયા તમે જોઈ શકો છો પચાસ રૂપિયાની ફી છે એ તમારે પેઇડ કરવાની રહેશે મિત્રો એની અંદર ત્રણ ઓપ્શન છે તમે ફી કઈ રીતે ભરી શકો છો એક છે નેટ બેન્કિંગ બીજો ઓપ્શન છે યુપીઆઈ અને લાસ્ટ ઓપ્શન છે ક્રેડિટ કે ડેબિટ કાર્ડની માહિતી નાખીને મિત્રો તમારી દરેક પાસે એટીએમ માટેનું જે ક્રેડિટ ડેબિટ કાર્ડ હોય છે એ દરેક પાસે હશે તો મિત્રો અહીંયા શોર્ટ છે કે તમે એ માહિતી માટે તમે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો તો મિત્રો ડેબિટ કાર્ડ માટે તમે ડાયરેક્ટ ઓપ્શન ખોલશો એટલે તમારા સ્ક્રીન ઉપર આવું પોપ અપ દેખાશે એમાં તમારો આધાર કાર્ડ જે આધાર કાર્ડ માટેનું જે પીવીસી તમે ઓનલાઈન લેવાનું છે એના માટે જે કેશનો તમે ઉપયોગ કરશો એમાં તમે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરશો તો જ તમને મળશે એમાં કેશમાં તમે આ જે પેમેન્ટ મેથડ છે એમાં કેશ અવેલેબલ નથી મિત્રો તમારે પે ઓનલાઈન કરવું પડશે એના માટે તમે ડેબિટ કાર્ડ સિલેક્ટ કરી શકો છો ડેબિટ કાર્ડની અંદર તમારો જે ડેબિટ કાર્ડ હોય છે એના ફ્રન્ટ ઉપર તમારા નંબર હોય છે એ નાખવાનું રહેશે ત્યારબાદ એક્સપાયરી ડેટ હોય છે એ તમારે અહીંયા નાખવાનું રહેશે ત્યારબાદ તમે જે તમારું નામ છે ડેબિટ કાર્ડ ઉપર એ અહીંયા તમારે નામ લખવાનું છે સીવીવી કોડ હોય છે એ એન્ટર કરવાનું છે એન્ડ પ્રોસીઝનું જે બટન છે એના ઉપર ક્લિક કરશો તો મિત્રો તમને સરસ મજાનો અહીંયા એકનોલેજમેન્ટ એટલે કે તમને રિસિપ્ટ મળી જશે તમારી ટ્રાન્ઝેક્શન સક્સેસ થઈ ગયું છે રૂપિસ પચાસ રૂપિયાનું એનું સ્ટેટસ મળી જશે ત્યારબાદ મિત્રો તમારે આ પ્રિન્ટ કરવી હોય તો મિત્રો પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને આ આધાર કાર્ડની પેમેન્ટ રિસિપ્ટ મળી જશે અને મિત્રો પેમેન્ટ રિસિપ્ટ મળી જશે એના વિધિન વીકમાં એક વીકની અંદર તમને તમારું પીવીસી આધાર કાર્ડ જે છે એ તમને મળી જશે મિત્રો એ આધાર તમને એ જગ્યાએ મળશે કે જે તે સમયે આધાર કાર્ડમાં તમે તમારું જે એડ્રેસ નાખ્યું છે એ આધાર કાર્ડના એડ્રેસ ઉપર તમને એ પીવીસી કાર્ડ મળી જશે તો મિત્રો તમને આધાર કાર્ડમાં ઇઝીલી પીવીસી કાર્ડ કઈ રીતે મેળવવો એનો આ ટ્યુટલ વિડીયો હતો આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હશે મિત્રોને શેર કરવાનું ના ભૂલશો અને સાથે સાથે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો પેમેન્ટ મેથડને બધું તમને ઇઝીલી સમજાવી દીધું છે એટલે તમે ઘરે બેઠા તમારું પીવીસી આધાર કાર્ડ મેળવી શકશો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને મિત્રોને પણ શેર કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ હેવ અ નાઇસ ડે જય જવાન જય